ચલો ભાઈ ચલો શું ભણવાનું છે તો કે પ્રત્યંકન પ્રત્યંકન એટલે કે હાઇડ્રોકેટાલિસિસ આપણે ભણવું છે બરાબર ને આમ પ્રત્યંકન શેમાં તો કે પ્રોકેરિયોટિક બરાબર ને એટલે કે એને કહેવામાં આવે છે આદિ કોષકી પ્રત્યંકનની આપણે વાત કરવી હોય તો ડીએનએ માંથી શું બને છે અહીંયા આરએનએ બનશે બરાબર ડીએનએ માંથી આરએનએ બનાવો ડીએનએ માંથી આપણે ડીએનએ બનાવતા શીખી ગયા બરાબર કઈ રીતના એ પ્રોસેસ ચાલે છે એ આપણને ખબર છે હવે આપણે અહીંયા ભણવાનું છે ડીએનએ માંથી આરએનએ બે પ્રક્રિયા હું એક જ હારે તમને અહીંયા દોરીને દેખાડી દઈશ એટલે ખબર પડી જશે કે બેમાં તફાવત શું જોવા મળે છે બરાબર છે ચલો પહેલા આપણે એક નાનકડો ડીએનએ દોરીએ પ્રત્યંકન થાય તો ફક્ત ને ફક્ત એક જ આરએનએ પોલિમરેઝ ની જરૂર પડે છે આરએનએ પોલિમરેઝ છે આપણો ઉત્સેચક છે એ તો તમને ખબર પડી ગઈ હશે હવે આરએનએ પોલિમરેઝ છે ને એ બે કારક સાથે જોડાય કારક સાથે જોડાય ત્યારે પ્રત્યંકન શરૂ થાય આ બે કારક ક્યાં ક્યાં હશે તો કે એક હશે સિગ્મા કારક અને એક હશે રો બરોબર આ બંને કારક કેની સાથે જોડાશે આરએનએ પોલિમરેઝ છે અને એના લીધે જ આપણી પ્રત્યંકન પ્રક્રિયા થાય આરએનએ પોલિમરેઝ ડીએનએ માં કોઈ પણ સ્થાને જોડાઈ શકતો નથી ગમે તે સ્થાને જોડાઈ શકતો નથી બરાબર છે દાખલા તરીકે આ એવું કુંતલ છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ થઈ શકે છે બરાબર એટલે શું થશે તો કે જ્યારે આના ઉપર આપણો આરએનએ પોલિમરેઝ જોડાશે જોજો બરાબર આ રીતના આપણો આરએનએ પોલિમરેઝ અને સિગ્મા કારક જોડાશે આ સિગ્મા કારક એ પ્રત્યંકનની શરૂઆત કરે છે પ્રત્યંકનની શરૂઆત કરે છે અને આ પ્રત્યંકનની સમાપ્તિ માટે હોય છે રેડી જ્યારે સિગ્મા કારક આરએનએ પોલિમરેઝ સાથે જોડાય અને ડીએનએ સાથે જોડાય ત્યારે શું બને છે પ્રત્યંકન શરૂ થાય છે હવે આ રો ફેક્ટર આરએનએ પોલિમરેઝ સાથે જોડાય અને ડીએનએ સાથે જોડાય એટલે પ્રત્યંકન થવાની બંધ થઈ જાય પ્રત્યંકનમાં થવાનું શું શું છે ભાઈ તો કે આપણું આ ડીએનએ અને એમાંથી આરએનએ આ બધા શું બનશે બરોબર છે પ્રત્યંકન થવાની શરૂઆત થાય એટલે હકીકતમાં શું બનશે તો કે ભાઈ આ જ પ્રક્રિયાને આપણે અહીંયા નીચે દેખાડી દઉં જોજો આપણો ડીએનએ બરોબર અહીંયા વચમાંથી એક શૃંખલાને એટલે ઉપસેરી કરી નાખીએ રેડી ભાઈ ચલો
રેડી? ચલો હવે શું થશે તો કે અહીંયા પ્રત્યાંકન થવાની શરૂઆત થશે અને અહીંથી એક આપણો આરએનએ છૂટો પડે છે. આ આરએનએ કેવો કહેવાય? કહેવાય છે નવ નિર્મિત આરએનએ, બરાબર છે. હવે જ્યારે અહીંયા કયો ફેક્ટર જોડાણો હોય ત્યારે આથી હોય સિગ્મા. હવે જ્યારે અહીંયા રો ફેક્ટર જોડાશે, રો ફેક્ટર પોલિમરેઝ સાથે જોડાય અને અહીંયા જોડાઈ જશે ત્યારે પ્રત્યાંકનનું શું થાય? બારણ પૂરું થશે, બરાબર છે. આરએનએ છે એ શું થશે તો કે હવે આરએનએ આપણું મેચ્યોર થઈ ગયું હોય છે, બની ગયું હોય છે. જ્યારે રો ફેક્ટર પોલિમરેઝ થઈ અને પોલિમરેઝ સાથે એ ડીએનએ સાથે જોડાય ત્યારે એક આપણો નવનિર્મિત આરએનએ અને આરએનએ પોલિમરેઝ એકબીજાથી છૂટા પડે છે, બરોબર છે. શું થાય છે? છૂટા પડે છે. હવે આ આખી આખી પ્રક્રિયા, પ્રત્યાંકનની પ્રક્રિયા પ્રોકેરિયોટિકમાં ક્યાં થાય છે? કોષ કેન્દ્રમાં. ક્યાં થાય છે? કોષ કેન્દ્રમાં. અને એનાથી આગળ કરીએ તો કે ભાષાંતરણ. ભાષાંતરણ એટલે પ્રોટીન બનવું, સિમ્પલ અને સાદી ભાષામાં કહીએ તો. હવે જો આરએનએ છે એ સ્પીડથી અહીંયા છૂટો નહીં પડે તો ભાષાંતરણની પ્રક્રિયા પણ ન્યાજ શરૂ થઈ જશે, એટલે પ્રોટીન બનવાની શરૂઆત પણ ત્યાં થઈ જશે. કારણ શું તો કે આદિ કોષ કેન્દ્રી હોય ને એમાં પ્રત્યાંકન અને ભાષાંતરણ ક્યાં થાય છે? કોષ કેન્દ્રમાં, બરાબર. એમાં એક તો આપણને ખબર છે કોષ કેન્દ્ર છે એ સુવિકસિત હોતો નથી, એટલે જે જગ્યાએ ડીએનએ માંથી આરએનએ બન્યું હશે એ જ જગ્યાએ ભાષાંતરણ એ શરૂ થઈ જાય છે. સમજાઈ ગયું એટલું? ભાઈ રેડી, બરાબર. હવે તમારી ટેક્સ્ટ બુકમાં જોવો જોઈએ, આપણે એમનેમ સમજાયું, બરાબર. ચલો જોવો જોઈએ હવે એમાં. ચલો, બેક્ટેરિયામાં ત્રણ પ્રકારના આરએનએ હોય, બરાબર છે ને? ક્યાં ક્યાં આરએનએ છે એ બધાને ખબર જ છે. એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. એમઆરએનએ શું કરે છે તો કે એમિનો એસિડને શું કરે છે? સંકેતન કરવાનું કામ કરે છે, મેસેજ લઈ આવે છે. ટીઆરએનએ શું કરે છે તો કે એમિનો એસિડને લાવવાનું કામ કરે છે. અને આરઆરએનએ છે જે બંધારણ તરીકે વર્તે છે, રિબોસોમલ આરએનએ કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું એટલું? ચલો આગળ જોઈએ. પ્રત્યાંકન થવા માટે એમઆરએનએ છે એ કઈશું હવે વર્તશે? અહીંયા ટેમ્પલેટ તરીકે વર્તશે. એ શું કામ ટેમ્પલેટ તરીકે વર્તશે ભાઈ? તો કે ન્યા શું થાય છે? આરએનએ બનવાની શરૂઆત થાય છે, બરોબર છે. એટલે આપણું જે ડીએનએ હોય, જ્યારે તમે ડીએનએ માંથી ડીએનએ બનાવ્યું ત્યારે બે શું વર્તતી હતી? ટેમ્પલેટ તરીકે. પણ અહીંયા શું થાય છે? ખાલી ફક્ત ને ફક્ત એક જ ટેમ્પલેટ તરીકે વર્તશે. બે આરએનએ એકબીજા, બે આરએનએ એક જ આરએ નથી, શું કામ બનતા એ સમજાવી જો. બનાવી હમો હોય તો બનાવી શકીએ આપણે, પણ એવું ક્યારેય થતું નથી. ચલો એ પછી કહીશ. ચલો, બેક્ટેરિયામાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ કેટલા હોય છે? એક જ, બરાબર ને? અને એ શું કરશે તો કે પ્રત્યાંકનને ઉત્પ્રેરિત કરશે, એટલે કે પ્રત્યાંકન, પ્રત્યાંકન હા અહીંયા ત્યાં સપનોમાં વહી ગઈ હતી. આરએનએ પોલિમરેઝ સાથે જોડાઈને પ્રત્યાંકનનો પ્રારંભ થશે. આરએનએ પોલિમરેઝ ક્યાં જોડાય છે તો કે ક્યાં જોડાય છે? ડીએનએ માં ગમે તે સ્થાને, ગમે તે સ્થાન ના હોય, હકીકતમાં એને આપણે એક નામ આપ્યું હતું પહેલા, હા પ્રમોટર સ્થાન. ચલો, તે ન્યુક્લિયોટાઇડ્રાયફોસ્ફેટનો પ્રક્રિયક સ્વરૂપે ઉપયોગ કરી અને શું કરે છે તો કે પોલિમરાઇઝ કરે છે, એટલે કે પ્રત્યાંકનની શરૂઆત કરે છે. એટલે અહીંયા બેવડા કામ કરશે. શું કરશે ખબર છે? એક તો કુંતલને ખોલશે અને શક્તિએ છૂટી પાડશે, બરાબર. એનર્જી જોશે ને તો એક માર્કનો પ્રશ્ન પૂછાય અહીંયા. તે જે આપણો આરએનએ પોલિમરેઝ હોય, બરાબર, એ કેની સાથે જોડાણો હોય તો કે ન્યુક્લિયોટાઇડના
પ્રાઇમ ફોસ્ફેટનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરે. એનો જ શું કામ ઉપયોગ કરે તો કે ભાઈ અહીંયા બે કામ કરશે. એક તો પેલા ડીએનએ ને આપણે ખોલવું પડશે અને ત્યાં બીજું શું કામ કરશે એ પ્રક્રિયક તરીકે, બરોબર છે? એટલે પ્રક્રિયાને આગળ વધારે જુઓ જી. પાછળ ફક્ત આરએનએ નો થોડોક ભાગ જ ઉત્સેચક સાથે જોડાય છે અને આરએનએ પોલિમરેઝ છે એ સમાપ્તિ સ્થાને પહોંચે ત્યારે શું થાય છે તો કે નવ નિર્મિત આરએનએ અને આપણો આરએનએ પોલિમરેઝ છૂટો પડે છે. એટલે આ આપણે અહીંયા દર્શાવી દીધું ભાઈ, આપણો આરએનએ પોલિમરેઝ છે એ અહીંયા આવ્યો એટલે આપણી આ ડીએનએ ની શૃંખલા છે એ શું થઈ જાય, અહીંયા છૂટી થઈ, પોલિમરાઇઝ થવાનું શરૂ થયું. પોલિમરાઇઝ થવાનું શરૂ થયું એટલે કે આરએનએ બનવાનું શરૂ થયું. પછી આ જે રોગકારક છે બરોબર પોલિમરેઝ, એ જ્યારે સમાપ્તિ સ્થાને પહોંચે છે ત્યારે શું થાય છે તો કે એક તો આર નવ નિર્મિત આરએનએ એટલે આપણો આ આરએનએ અને આરએનએ પોલિમરેઝ આપણો ઉત્સેચક એ બધું હવે શું થઈ જાય છે, છૂટું પડી જાય છે. એટલે અહીંયા હકીકતમાં ત્રણ વસ્તુ છૂટી પડતી હોય. કઈ કઈ? આપણે અત્યારે બે યાદ રાખવાની છે પણ છૂટું હું પડે એ કહું છું. એક તો આરએનએ, બરોબર, પછી આરએનએ પોલિમરેઝ એટલે ઉત્સેચક અને એની આરે જોડાયેલો કારક, કારક જોડાણો છે ને રો કારક, એ શું કરશે ત્યાંથી છૂટો પડી જાય છે. એટલે એને અત્યારે એવું કે આપણને કીધું છે કે ભાઈ ત્યાં શું થાય છે તો કે આરએનએ નવનિર્મિત આરએનએ અને આરએનએ પોલિમરેઝ છૂટા પડે છે. રેડી? આરએનએ પોલિમરેઝ છે જો એમાં કહી દીધું પ્રલંબન પ્રક્રિયાને ઉત્તેજિત કરવા માટે છે ને જેની જરૂર પડે તો કે એક તો પ્રારંભિક કારક, પ્રારંભિક કારક એટલે તમે એને શું કીધું તો સિગ્મા અને સમાપ્તિ કારક એટલે એને તમે શું કીધું તો રો કારક. એ જોડાઈને અનુક્રમે શું કરે છે તો કે સિગ્મા છે એ પ્રારંભ કરાવે અને રો છે એ સમાપ્તિ કરાવે છે. રેડી ભાઈ? પછી જો નીચે આપી દીધું બેક્ટેરિયામાં પ્રત્યંગન અને ભાષાંતરણ એક જ ખંડમાં થાય છે તેથી શું થાય છે એમઆરએનએ હજી પૂર્ણ નિર્માણ થયું ના હોય ટાસેની શરૂઆત થઈ જાય ભાષાંતરની. રેડી? આ હેલું છે, આનાથી બોલું જરાક અઘરું છે, બરાબર છે? પહેલા ફટાફટ જોઈ લ્યો પછી આપણે હું તમને ઊંડું સમજાવીશ.